भरूच ए डिविजन पोलिस मथक में फरज पर पीएसओ ने माथा ने हाथ पर हाथा जेवा हथियार थी बे फटका मारी अस्थिर युवा ने जीवलेण हुमलो कर्यो हतो। भरूच ए डिविजन पोलिस मथक खाते एक वर्दी आवी हती। कॉल में शहर में एक अवावरू जग्याए बंद मकान बाहर एक युवान बैठो होवानू कॉल करनारे पोलिस ने कह्युं हतुं। खूबज गभरायेला अने शंकास्पद जणाता युवान ने वर्दी आधारे पीसीआर वेन लेवा घटनास्थले पहोंची हती, ज्यां आ भयभीत अने मानसिक अस्वस्थ लागता युवाने तेनुं नाम विजय जणाव्युं हतुं। युवानने पोलिस वानमां ए डिविजन पोलिस मथके लावी बेसाड्यो हतो। स्टाफ तेनी पूछपरछ करी माहिती मेळवे ते पहेला ज आ युवाने पोलिस मथकमां पड़ेला हाथा जेवा साधन वडे फरज परना पीएसओ भीमसिंहभाई पर हुमलो करी लीधो हतो। माथा अने हाथ पर पीएसओ ने बे फटका मारी देवामां आवता तेओने माथामांथी लोही निकळवा लागता पोलिस स्टेशनमां भागदौड़ मची गई हती। तत्कालिक गंभीर रीते घवायेला जमादारने भरूच सिविल हॉस्पिटल खाते सारवार अर्थे लई जवाया हता। घटनानी जाण ए डिविजन पीआई बीएल महिरानीए થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ડીવાયએસપી ચિરાગ દેસાઈ પણ સિવિલ ખાતે પહોંચી ગયા હતા। ઈજાગ્રસ્ત જમાદારનું સીટી સ્કેન અને અન્ય જરૂરી રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા। તેઓ ખતરાથી બહાર હોવાનું ડીએસપીએ જણાવી વધુ સારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હોવાની માહિતી આપી હતી। સાથે જ ઘટનામાં હુમલો કરનાર વિજય નામના યુવાન સાથે જીવલેણ હુમલામાં હત્યાના પ્રયાસ 360નો ગુનો દાખલ કરી વધુ તપાસ ધરવામાં આવી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલો કરનાર શખ્સ તાજેતરમાં જ બિહારથી અહીંયા આવ્યો છે અને તેણે બિહારમાં કોઈ ગુનો કર્યો છે કે નહીં તે દિશામાં પણ પોલીસે વધુ ભાર મેળવવાની તજવીજ હાથ ધરી છે। આજે ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર સવારે એક ટેલિફોનિક વર્દી આવી। એ વર્દીમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે એક જગ્યા ઉપર અવાવરું બંધ મકાનની અંદર એક માણસ ગભરાયેલી હાલતમાં બેસેલો છે અને શંકાસ્પદ જણાય છે। આ વર્દી જેવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને મળી એટલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ જઈ અને ત્યાં એ માણસને ચેક કરે છે અને બંધ મકાનની જગ્યા ઉપર આ વ્યક્તિ બેસેલો હોય છે જેનું નામ પૂછતા એને નામ પોતાનું વિજય બતાવે છે અને ત્યાંથી ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતો અને માનસિક રીતે અસ્વસ્થ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું, જેથી કરીને પોલીસે કયા શંકાના આધારે એને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ આવે છે અને પોલીસ સ્ટેશન લાવી અને એની કાર્યવાહી ચાલુ હતી તે સમય દરમિયાન એ વ્યક્તિએ પોલીસ સ્ટેશનની અંદરનો એક હાથા જેવું પડેલું હતું એ હાથાના ઉપયોગથી પોલીસ સ્ટેશન ઓફિસર છે જેને પીએસઓ કહીએ છીએ એ ભીમસિંહ વસાવા હતા, એ ડ્યુટી પર હતા, એને કોઈ બી કારણ વગર આવી રીતે માથાના ભાગ ઉપર અને હાથ ઉપર ઇન્જરી કરી છે અને બે ફટકા માર્યા છે। ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરને ખબર પડતા તાત્કાલિક જગ્યા ઉપર જાય છે, એને પકડેલી હાલતમાં મૂકી રાખે છે અને ત્યારથી જે પીએસઓ છે અમારા એ પીએસઓને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લઈ આવે છે। હોસ્પિટલમાં તેમનો સિટી સ્કેન કરવામાં આવ્યો અને બીજી પ્રક્રિયા ટેસ્ટની ચાલુ છે। કરન્ટલી હી ઇઝ આઉટ ઓફ ડેન્જર, એમને ઇન્જરી થઈ છે અને પોલીસમાં પેલા આરોપી વિરુદ્ધ 307નો ગુનો દાખલ કરી રહ્યા છે। કેવા કારણસર આ એને કર્યું છે અને શું ઉશ્કેરણી છે અને એની માનસિક હાલત શું છે એ અંગેની પોલીસ તપાસ હાલ ચાલુ છે। અહીંયા અમારા પીએસઓ છે એની સ્થિતિ સારી છે, પરંતુ એને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારી ટ્રીટમેન્ટ મળે એટલે અમે શિફ્ટ કરીએ છીએ। થેન્ક યુ।